ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સ્વાઇન ફ્લુના 5 કેસ નોંધાયા છે, જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગની 3 ટીમોએ વેરાવળ, સુત્રાપાડા અને તલાલાના દરેક વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને સ્વાઇન ફ્લુના દર્દીઓને દવાઓ અને સારવાર આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથ. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5 પેશન્ટના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 2 વેરાવળ શહેરના છે, 1 આજોઠાનું છે અને 1 વેરાવળ તાલુકાના સીડોકરનું છે. જો પોઝિટિવની વાત કરીએ તો સાથે નેગેટિવની પણ આપણે વાત કરવી જોઈએ. આપણે શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા, એમાં 8 દર્દીના રિપોર્ટ નેગેટિવ પણ આવેલા છે. આના સંદર્ભમાં અમે આજે વેરાવળ શહેરની અંદર વેરાવળ, તાલાળા અને સુત્રાપાડાના 50 કર્મચારીઓને અત્રે બોલાવેલા હતા અને કુલ 25 ટીમો, એમની સાથે આરબીએસકેના 5 ડોક્ટર હતા, જિલ્લા કક્ષાના 10 સુપરવાઇઝર હતા, અમારા જિલ્લા કક્ષાના 3 અધિકારી હતા, સાથે નગરપાલિકાની ટીમને પણ અમે સામેલ કરી હતી. દિવાનિયા છે, પછી ઘીવાલા સ્કૂલની આજુબાજુનો વિસ્તાર છે, 2 જગ્યાએ ડસ્ટિંગ કરવા માટે એમના બધા સેનિટરી ઇન્સ્પેક્ટર, પછી નગરપાલિકાના પ્રમુખશ્રી, એમણે પણ મુલાકાત લીધી હતી અને સાથે મળી અને સમગ્ર વેરાવળ સિટીની અંદર 20,000 લોકોનું આજે અમે સર્વેલન્સ કર્યું છે. એમાંથી 7 દર્દીઓને શરદી ઉધરસ હતી, જેને ધ્યાનમાં લખીને અમે આજે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા છે, જેથી એમને સિઝનલ ફ્લૂ અટકાવવા માટે ટેમીફ્લૂ નામની ગોળી આપી શકાય. આ માટે અમે પ્રચાર પ્રસાર પણ શરૂ કર્યો છે, આપણને હોર્ડિંગ પણ મૂક્યા છે અને અમારી ટીમ ગીર સોમનાથ જિલ્લામાં સિઝનલ ફ્લૂ નિયંત્રણમાં આવી જાય એ માટે પૂરા પ્રયત્નો કરી રહી છે.